તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સંઘનન પોલિમરાઇઝેશનની વાત કરી. તો સંઘનન પોલિમરાઇઝેશનની અંદર અમુક પોલિમર આવેલા હોય છે, જે પોલિમરોને આપણે સંઘનન પોલિમર તરીકે ઓળખીએ છીએ. તો કેટલાક અગત્યના જે સંઘનન પોલિમરો છે, નાયલોન 66, નાયલોન 6 વગેરેનું આપણે આપણા આવતા ટોપિકની અંદર વાત કરીશું. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ નાયલોન 66 થી. તો નાયલોન 66 ની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે, તેના ગુણધર્મો કયા છે, તેના ઉપયોગો કયા છે વગેરેની વાત આપણે આપણા ટોપિકમાં કરીશું. તો સૌથી પહેલી વાત કરીએ નાયલોન 66 ની, સંઘનન પોલિમરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે આ નાયલોન 66 હોય છે એ બે પ્રકારના મોનોમરની અંદરથી બને છે. એક છે એડીપીક એસિડ અને એક છે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. તો આ બંનેનું મિશ્રણ થાય છે. તો હું બંને મોનોમરની માહિતી તમને આપું. તો જે એડીપીક એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ એડીપીક એસિડની રચના આ પ્રકારની હોય છે, CH2 ફોર ટાઈમ, અને બંને બાજુ COOH આવેલા હોય છે. આને એડીપીક એસિડ કહે છે. આ એડીપીક એસિડ ની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે, પણ બંને સમૂહો કેવા છે તો સમાન જ છે. એક બાજુ COOH છે તો બીજી બાજુ પણ COOH આવેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એડીપીક એસિડ નો અણુ છે. તેવી જ રીતે જે બીજો મોનોમર છે તે છે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. તો એનો અણુ આ પ્રકારનો જોવા મળે છે કે એની અંદર એમોનિયાના બે અણુ હોય છે અને વચ્ચે CH2 સિક્સ ટાઈમ, અને આજુબાજુ એમાઇન અણુ આવેલા હોય છે, NH2 અને NH2. તો જેને આપણે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન તરીકે ઓળખીએ છીએ. તો આ બંને મોનોમરના અણુઓ વિદ્યાર્થી મિત્રો એકબીજા સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે આપણને નાયલોન 66 મળે છે. પરંતુ આ જે આપણને પોલિમર મળશે નાયલોન 66, તેની વિશિષ્ટતા એ રહેલી છે કે આ જે પ્રક્રિયા છે એ સંઘનન પોલિમરાઇઝેશન છે, અને એ ચોક્કસ તાપમાને અને ચોક્કસ દબાણે થાય છે. એટલે કે 17 bar દબાણે અને લગભગ 533 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે બંનેના એન અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને આપણને અહીં નાયલોન 66 પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા આગળ લખીએ તો નીચે પ્રમાણે થશે. તો અહીં પોલિમરાઇઝેશન થવાના કારણે જે તમને કીધું એ તાપમાને અને દબાણે અહીંથી COO અને CH2 ફોર ટાઈમ COO NH CH2 સિક્સ ટાઈમ NH આ પ્રકારે પ્રક્રિયા થઈ અને નાયલોન 66 નામનો સંઘનન પોલિમર પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો કે વચ્ચે જે રિપીટ થતો અણુ છે, આ પુનરાવર્તિત એકમ છે, એની અંદર CONH રહેલો છે, જેને આપણે એમાઇડ તરીકે ઓળખીએ છીએ. આ એમાઇડના અણુના કારણે આ જે આખો પોલિમર બને છે તેને પોલી એમાઇડ વર્ગનો પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ તેના ગુણધર્મોની. તો તેના ગુણધર્મો નીચે પ્રમાણેના હોય છે. ગુણધર્મો તો સૌથી પહેલા કે એ કયા વર્ગનો પોલિમર છે, તો તમે ઉપર જોયું તેમ તે એમાઇડ વર્ગનું પોલિમર છે. એમાઇડ વર્ગનું પોલિમર. તેવી જ રીતે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કયા પ્રકારનો પોલિમર છે, તો એ રેખીય પોલિમર જોવા મળે છે. તેની રચના હોય છે એ રેખીય હોય છે, એકબીજા સાથે અણુઓ એક સળંગ લાઇનમાં જોડાયેલા જોવા મળે છે. તેની
તેની અંદર આવર્તનીય એકમ જે હોય તે એમાઇડ જોવા મળે છે, CONH. આ ઉપરાંત આ પોલિમર એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર હોય છે, થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે, એટલે કે તેને ગરમ કરવામાં આવે ત્યારે તે પીગળી જાય છે અને તેને ઠંડો પાડતા ફરીથી સખત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ પછી તેના આગળના ગુણધર્મની વાત કરીએ તો નાયલોન 66 જે હોય છે તે ખૂબ જ મજબૂત, સખત સ્થિતિસ્થાપક અને પાણી અવરોધક છે. મજબૂત, સ્થિતિસ્થાપક અને પાણી અવરોધક જોવા મળે છે. આ બધા એના ગુણધર્મો જોવા મળે છે. હવે વાત કરીએ તેના ઉપયોગોની, તો કોઈ પણ પદાર્થના ઉપયોગો તે પદાર્થના ગુણધર્મો ઉપર જ આધાર રાખે છે. અહીં તમે જુઓ, મજબૂત અને પાણી અવરોધક, એટલા માટે આ જે નાયલોન 66 છે તેનો ઉપયોગ માછલી પકડવાની જે જાળી હોય એ જાળી બનાવવા, માછલી પકડવાની જાળ બનાવવા, ટૂબ બ્રશની અંદર જે રેસાઓ હોય છે એ રેસા બનાવવા, દોરડા બનાવવા, ટાયર બનાવવા વગેરે ઉદ્યોગોની અંદર નાયલોન 66 નો ઉપયોગ કરવામાં આવે છે. સંઘનન પોલિમર પદાર્થોની અંદર નાયલોન 66 પછી જે બીજો પદાર્થ છે તે છે નાયલોન 6. તો નાયલોન 66 નું સૌથી પહેલા ઉત્પાદન, ત્યારબાદ તેના ગુણધર્મો અને ઉપયોગોની વાત કરીશું. તો સૌથી પહેલા તેની બનાવટ જ્યારે કરવાની છે ત્યારે તેની અંદર જે મોનોમરનો અણુ વપરાય છે એ મોનોમરના અણુની વાત કરું તો તેના મોનોમરના અણુની અંદર કેપ્રોલેક્ટમ નામનો જે અણુ છે એ અણુ અને એમિનો એસિડના અણુ વચ્ચેની પ્રક્રિયા થવાના કારણે નાયલોન 6 નામનો પદાર્થ બને છે. તો પાણીની હાજરીમાં મોનોમર કેપ્રોલેક્ટમના એક અણુના જળ વિભાજનથી મળતો જે એમિનો એસિડ છે તે એમિનો એસિડની પ્રક્રિયા કેપ્રોલેક્ટમના અન્ય અણુ સાથે કરવામાં આવે ત્યારે વારાફરતી તથા સ્વયં સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી નાયલોન 6 બને છે. નાયલોન 6 નું જે આવર્તનીય એકમ છે તે એકમમાં મોનોમર કેપ્રોલેક્ટમ 6, કેપ્રોલેક્ટમના 6 કાર્બન આવેલા છે માટે તેને નાયલોન 6 કહેવામાં આવે છે. હવે કેપ્રોલેક્ટમ અણુની વાત કરીએ તો કેપ્રોલેક્ટમની અંદર કુલ ટોટલ 6 કાર્બન આવેલા છે, જેની અંદરથી 5 એ હાઇડ્રોકાર્બન શૃંખલામાં અને 1 કાર્બન એ એમાઇડ શૃંખલાની અંદર જોવા મળે છે. તો CH2 ત્યારબાદ આ 5 કાર્બન થઈ ગયા હાઇડ્રોકાર્બન, ત્યારબાદ એમાઇડ ગ્રુપ આવેલું હશે NH અને CU. આ આખો જે અણુ તૈયાર થયો એ અણુને કેપ્રોલેક્ટમ તરીકે ઓળખવામાં આવે છે. કે જેમાં કુલ ટોટલ 5 કાર્બન અને ત્યારબાદ આખું એક એમાઇડ આવેલું હોય છે. તેનું જો જળ વિભાજન કરવામાં આવે પાણીની મદદ તો તેના અણુઓ એકબીજાથી છૂટા પડી અને એમિનો એસિડ આપણને આપે છે, કે જેની રચના CH2 5NH2 આ પ્રકારનો એમિનો એસિડ મળે છે. હવે જે આ પ્રકારે આપણને મોનોમરનો અણુ પ્રાપ્ત થયો છે એ મોનોમરના અણુ ફરીથી કેપ્રોલેક્ટમના અણુ સાથે વારંવાર પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે જે એમિનો એસિડ મળ્યું CH2 5 times CH અને ત્યારબાદ CONH2 જે એમાઇડ ગ્રુપ આવેલું હતું તે પહેલા CH2 5 અને છેલ્લે એમોનિયા બને છે. આ એમોનિયાનું ફરીથી કેપ્રોલેક્ટમના બીજા અણુ સાથે પ્રક્રિયા કરતા CH2 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 CO અને NH આ ફરીથી પ્રક્રિયા કરવામાં આવે
ત્યારે વારંવાર પુનરાવર્તન થવાના કારણે CO CH2 5 અને NH નો પુનરાવર્તિત અણુ આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે નાયલોન 6 તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે જે પુનરાવર્તિત થતો અણુ છે તે CONH છે, જેને આપણે પોલી જેને આપણે એમાઇડ તરીકે ઓળખીએ છીએ. આમ આ જે નાયલોન 6 છે એ પોલી એમાઇડ વર્ગનો પોલિમર પદાર્થ છે. હવે તેના ગુણધર્મો, તો સૌથી પહેલા તો તેની અંદર બંધારણની અંદર આપણે જોયું કે CONH ગ્રુપનું પુનરાવર્તન થાય છે, જેને આપણે એમાઇડ કહીએ છીએ. માટે આ પોલિમર એ પોલી એમાઇડ વર્ગનું પોલિમર છે. તેના આવર્તનીય એકમની અંદર CONH ગ્રુપ આવેલું જોવા મળે છે. આ ઉપરાંત જે નાયલોન 6 છે તેના રેસાઓ સામાન્ય દ્રાવક હોય તેની અંદર અદ્રાવ્ય હોય છે અને ખૂબ જ વધુ મજબૂતાઈ ધરાવે છે. એના રેસાઓની મજબૂતાઈ ખૂબ જ વધારે હોય છે અને તેનો ખૂબ જ સારા વાયરો અને તારની બનાવટમાં થાય છે. આ ઉપરાંત તેનું બંધારણની વાત કરીએ તો તે રેખીય પોલિમર છે. આ ઉપરાંત તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર જોવા મળે છે. આમ આના વિશિષ્ટ ગુણધર્મોના કારણે તેનો ઉપયોગ પણ પહોળા માત્રાની અંદર થતા જોવા મળે છે. બનાવટ, આ ઉપયોગો, તેના ઉપયોગો જે આપણે વાત કરીએ તો કાર્પેટ, દોરડા અને ટાયર ઉદ્યોગમાં કરવામાં આવે છે. કાર્પેટ, દોરડા બનાવવા અને ટાયર ઉદ્યોગમાં કરવામાં આવે છે. આ છે આપણું નાયલોન 6. સંઘનન પોલિમર પદાર્થોની અંદર ત્રીજો પોલિમર છે ટેરેલિન, જેને આપણે ડેક્રોન તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા તેના ઉત્પાદનની વાત કરીએ, તેની બનાવટની. તો તેની બનાવટની અંદર સૌ પ્રથમ ડાયમિથાઇલ ટેરેફથેલેટ નામનો એક પદાર્થ અને ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા એકબીજા સાથે કરવામાં આવે છે. સૌથી પહેલા એના દર્શન જોઈએ તો એના મોનોમરના બે અણુ CO OCH3 CO OCH3 આ મોનોમરના અણુને ડાયમિથાઇલ ટેરેફથેલેટ તરીકે ઓળખવામાં આવે છે. જેની પ્રક્રિયા આગળ ઇથિલિન ગ્લાયકોલના અણુ સાથે, કે જેની અંદર બે OH આવેલા હોય છે, ઇથિલિન ગ્લાયકોલનો અણુ CH2 OH OH ઇથિલિન ગ્લાયકોલ. આમ આ બંને મોનોમર સાથે આની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે. ત્યારે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા 423 થી 473 કેલ્વિન તાપમાને 423 થી 473 કેલ્વિન તાપમાને બેઝની હાજરીમાં કરવામાં આવે છે. ત્યારે અહીંથી જે CO વાળો ભાગ છે એ બાકીના ભાગથી છૂટો પડે છે અને તેનું વારંવાર પુનરાવર્તન થાય છે. અહીંથી આ OCH3 અને H દૂર થશે, ડાયરેક્ટ O સાથે જોડાશે CH2 CH2, છેલ્લે ફરીથી ઓક્સિજન.
આ રીતે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે OCH3 આખે આખો તેમજ એક H કુલ ટોટલ દૂર થાય છે, માટે દૂર થનાર જે અણુ છે એ CH3OH ના અસંખ્ય અણુ દૂર થાય છે અહીંથી આ પ્રક્રિયાના અંતે અંદર. અને આ જે સંયોજન મળ્યું એ સંયોજનને ટેરેલિન અથવા તો ડેક્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બે અલગ અલગ પ્રકારના મોનોમરના અણુની એકબીજા સાથેની પ્રક્રિયાથી આપણે ટેરેલિન અથવા તો ડેક્રોન મેળવી શકીએ છીએ. અહીં જે રિપીટ થતો ભાગ છે તે તમે જુઓ, C ડબલ ઓ એટલે કે એને એસ્ટર સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ, માટે આ આખા પોલિમરને પોલિએસ્ટર વર્ગનું મુખ્ય પોલિમર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ગુણધર્મો, તો આગળ વાત કરી તેમ પોલિએસ્ટર વર્ગનો આ પોલિમર છે. પોલિએસ્ટર વર્ગનો આ પોલિમર જોવા મળે છે. આ જે પોલિમર છે તે રેખીય પોલિમર હોય છે, એટલે કે તેનું બંધારણ રેખીય પોલિમર પ્રકારનું જોવા મળે છે. એનો આવર્તનીય એકમ એસ્ટર જોવા મળે છે. આ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે, પ્રકારના પોલિમર હોય છે. આના રેસાઓ ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક જોવા મળે છે, ઓછા સ્થિતિસ્થાપક હોય છે, મજબૂત અને ઓછા સ્થિતિસ્થાપક. રેસાઓ જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, ટેરેલિન એક ખૂબ જ ઉત્કૃષ્ટ ગુણધર્મ ધરાવતો પોલિમર પદાર્થ છે. આના કારણે તેનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં અને દોરડા બનાવવામાં થાય છે. ઉપયોગ કાપડ અને દોરડા ઉદ્યોગમાં કાપડ અને દોરડા બનાવવા માટે પુષ્કળ માત્રામાં આ બંને પોલિમર આ પોલિમરનો ઉપયોગ થતો જોવા મળે છે.